હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ એજ્યુકેશન ફંડા ચેનલ. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતના ચોથા ક્રમ ઉપર આવેલા ઘનશ્યામ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રી વિશેની અમુક માહિતીઓ. તેમનો પક્ષ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તેમનો કાર્યકાળ 17 માર્ચ 1972 થી તે 17 જુલાઈ 1973 નો. યોગદાન જોઈ લઈએ આપણે તેમનું. 1948 થી તે 1956 સૌરાષ્ટ્ર સ્ટેટમાં ધારાસભ્ય અને પછી 1956 બોમ્બે સ્ટેટમાં એમએલએ રહ્યા હતા. 1957 થી તે 1967 અને 1971 થી તે 1972 દરમિયાન લોકસભાના સાંસદ રહ્યા હતા. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીનો વિરોધ કરીને મોરારજી દેસાઈ સાથે જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થતા ખાનગી શિક્ષણ સંસ્થાઓના સંચાલનમાં ફેરફારો થયા હતા. રૂરલ હાઉસિંગ બોર્ડ અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના, નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો બનાવ્યો, ટેસ્ટ કંટ્રોલ ઓર્ડર બનાવ્યો જેના દ્વારા 25 થી વધુ વ્યક્તિઓના જમણવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો,